હલો હવે બોલો. જય ગિરનારી ભાઈ. જય ગિરનારી. બોલો બોલો. માંડવી બેબી લાગે. હા મગફળી. આ કઈ છે? આ 441. અને કેટલું વાવેતર છે આનું? આનું નવા કઈ ઘણું વાવેતર છે. અને આ પોપટા તો સારા લાગે, કેટલીક સંખ્યા ગણી કઈ? હા કેટલી છે? આમાં મોટા પોપટા દાણા વાળા 90 છે અને 12-15 ઝીણા ગોગડા છે. હા અને મૂળ એક જ છે, જો એક મૂળમાં 90 પોપટા છે. આ બધી આવી હોય તો આનો પાક સારો આવે. 18-20 ગુણ નો પાક દેખાય છે. પછી થોડા ઘણું આગા પાછું થાય. બાકી 18-6 રાઉન્ડ કર્યા, 2 આનો મૂળ નો વિકાસ થાય અને 2 છોડ ની હાઈટ વધે અને 2 ફૂલ ફ્લાવરિંગ થાય, ફૂલ ફાલ પકડાવે. કેટલા દિવસે રાઉન્ડ આનો જોઈએ? બસ અઠવાડિયે ની આસપાસ રાઉન્ડ કરી નાખવાનો, વરસાદ ની અનુકૂળતા મુજબ. પણ 6 રાઉન્ડ વ્યવસ્થિત થઈ જાય, 2 મૂળ વિકાસ ના, 2 છોડ ની હાઈટ ના અને 2 ફાલ ના, એટલે આમાં કઈ ઘટે નહીં. ટૂંકમાં આમાં ખાતર ની કઈ જરૂર નથી. મુંડા બુંડા નું પ્રમાણ કેવું કરીએ? એક મુંડો આમાં કઈ ખાધેલ નથી. એક ફૂટ માં 25-30 મુંડા હતા. એટલે એ મુંડા ની દવા એ ઓર્ગોનિક આવે? તમે કીધું બધું આમાં આવી ગઈ. મૂળ વિકાસ કીધો ને, એ મૂળ તો જ મજબૂત બને. મુંડો એને ખાઈ નહીં તો જ, નકર તો મૂળ કાપી નાખે ને મુંડો. હા મૂળ મજબૂત છે એનું કારણ શું? ફૂગ નો મુંડો આને આઈડો નથી. ફૂગ બોક કેમ છે? ફૂગ નો નથી વાંધો. આવો વરસાદ પડ્યો, એક મહિનો એલું તડકો આમાં આઈડો જ નથી. એને તડકો એક મહિનો તો એ ક્યાંય તો ફૂગ નું પ્રમાણ ઓછું દેખાય છે. એમ નહીં તો આમાં કઈ રેટ નહીં જમીન. જય ગિરનારી.